બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની વાત હોય કે ગુજરાતના કોઈ પણ પંથકની ખાણ ખનીજ ચોરીનો નંબરી ધંધો દાયકાઓથી ભ્રષ્ટ અધિકારીઓ અને નઠારા નેતાઓના કારણે કાયમી ધમધમતો રહે છે. ખાણ ખનીજ અધિકારીઓ ઊંઘતા હોય તેવું જણાય છે. રોયલ્ટીની પણ ચોરી કરી સરકારી તિજોરીને પણ ચૂનો લગાવી રહ્યા છે અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર તથા ખાણ ખનીજ અધિકારી તમાશો જોઈ રહ્યા છે. સુદોસણ તથા ભદ્રેવાડીમાં એવું પણ જાણવા મળ્યું છે કે કોઈની ખાતાની જમીનમાંથી પણ રેત ભરાઈ ગઈ છે તેવી પણ ચર્ચા ચાલી રહી છે. કડીના કોઈ સાહેબનું અને બાબાભાઈ નામ પડે તો ગાડી પણ ના રોકાવે તેવું પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે. આ ભદ્રેવાડી તથા સુદોસણ કોઈ લીઝ પરવાનો આપવામાં આવ્યો છે કે નહીં તે પણ તપાસનો વિષય છે. કાંકરેજ તાલુકાના સુદોસણ તથા ભદ્રેવાડી બનાસ નદીના પટમાં 3-4 મોટા હિટાચી મશીનોથી ડમ્પરો ભરાઈ રહ્યા છે. કોઈ પણ રોકટોક વગર રેત ખનન કરતા અધિકૃત અને બિન અધિકૃત ખુલ્લેઆમ ડમ્પરો ભરાઈ રહે છે તો પણ ખાણ ખનીજ અધિકારીનું પેટનું પાણી પણ હલતું નથી અને રાત્રે ખુલ્લેઆમ સુદ્રોસણ તથા ભદ્રેવાડી નદીમાં રેત ભરીને રોયલ્ટી વગર ડમ્પરો બેફામ ચાલી રહ્યા છે. બનાસકાંઠા ખાણ ખનીજ અધિકારી અને પાટણ ખાણ ખનીજ અધિકારી આ ખાડા કાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ખુલ્લેઆમ હિટાચી મશીન દ્વારા સુદોસણ તથા ભદ્રેવાડીમાં ઓવરલોડ ગાડીઓ ભરાઈ રહે છે તો પણ અધિકારીઓની નજરમાં નથી આવતું. શું રેતી ચોરીને કેમ કોઈ અટકાવી શકતું નથી? મોટા અધિકારીઓને મોટા હપ્તાઓ મળતા હશે? શું આ મીડિયાના માધ્યમથી અહેવાલ અનુસાર કોઈ કાર્યવાહી તપાસ થશે? અહેવાલ ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ ઇન્દ્રસિંહ વાઘેલા સાથે ફોટોગ્રાફર ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા.